राज्य सरकार द्वारा पशुधन ने निःशुल्क सारवार मळी रहे ते माटे पशुपालन योजना अमल में मूकी छे। आ योजना अंतर्गत सरहदी बनासकांठा जिला में 31 मोबाइल पशु दवाखाने राज्य मुख्यमंत्री विजयभाई रूपाणीए मंजूरी आपी छे। आज प्रथम तबक्का में बनासकांठा जिला ने 3 मोबाइल पशु दवाखाना रूपे 3 इकोवान फाळवामां आवी छे। जिला में 10 गाम दीठ एक फरतू पशु दवाखाना रूपे 3 इकोवान ने आज पालनपुर जिला कलेक्टर संदीप सांगले लीली झंडी आपी प्रस्थान करावी हती। आथी जिल्लाना डीसा कांकरेज नवडगाम विस्तारमां હવેથી પશુધનને મફત સારવાર આપવામાં આવશે તેમજ જિલ્લાના બાકી તાલુકામાં તબક્કાવાર પશુ મોબાઈલ દવાખાના ફાળવવામાં આવશે। જો કે ફક્ત 1962 ઉપર કોલ કરવાથી જ ફરતું મોબાઈલ પશુ દવાખાનું તમારા ગામમાં દોડી આવશે અને તમારા પશુને મફતમાં ઝડપથી સારવાર પૂરું પાડશે। માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને આપણે પશુપાલન ખાતા દ્વારા 10 ગામ દીઠ એક પશુ દવાખાનાની યોજના અમલમાં આવી છે। એ અંતર્ગત આપણા બનાસકાંઠા જિલ્લાને 31 મોબાઈલ પશુ દવાખાનાની મંજૂરી મળેલ છે। તે પૈકી પ્રથમ તબક્કામાં આજરોજ 3-10 ગામ દીઠ એક પશુ દવાખાનાની યોજનાની એક વાન એ કાર્યરત થયેલી છે, જેમાં ડીસા તાલુકામાં મોટાસડા, કાંકરેજ તાલુકામાં મોટા જામપુરા અને વડગામ તાલુકામાં કાર્યરત થયેલી છે। એમાં 10 ગામ દીઠ જે રૂટ નક્કી થયેલા છે એ પ્રમાણે પશુપાલકોને મુક્ત સારવાર, મફત સારવાર મળશે, વિનામૂલ્યે નિઃશુલ્ક સારવાર મળશે અને આનાથી પશુપાલનને ફાયદો થશે અને પશુપાલકોને પણ ફાયદો થશે। આ અનુસંધાને બીજા તબક્કામાં 11 મોબાઈલ આપણા જિલ્લામાં કાર્યરત થશે અને ત્યારબાદ ત્રીજા ફેઝમાં કુલ 17 મોબાઈલ કાર્યરત થશે।